आज पुरुषार्थ एजुकेशन सिस्टम ने मरवा जेवी मानवीय श्रृंखला में अपनी वच्चे डॉक्टर अमित नकुम साहब अपनी वच्चे उपस्थित है। जोरदार ताड़ियों से अभिवादन करिए। अपने कोईपण कार्यक्रम की शुरुआत है ईश्वर की साक्षी अपने करता हो तेरे त्रण वक्त ओंकारनाद अने त्रण वक्त गायत्री मंत्र थी अपने आ सरस मजा कार्यक्रम है। आज अपनी वच्चे एक विशेष विभूति उपस्थित है एमने निहाड़वाना छे त्यारे ईश्वर ने याद करिए एक साथ ध्यान मुद्रा में। डॉक्टर अमित नकुम साहेब गुजरातना आपणा सौराष्ट्रना एकमात्र बेस्ट ऑर्थोपेडिक स्पेशलिस्ट डॉक्टर नकुम साहेब आपणे फरी शब्दोथी अने ताळीओथी एमनो अभिवादन करिए। શાળાની પરંપરા મુજબ આપણે એમનું પુસ્તકથી અભિવાદન કરશું ત્યારે શાળાના આચાર્ય શ્રી દક્ષાબેનને વિનંતી કરીશ કે ડોક્ટર નકુમ સાહેબ છે એમનું પુસ્તકથી અભિવાદન કરશે। આપણા ભાંગોળનું ગૌરવ કહેવાય આમ તેમનો જન્મ છે 1988માં ભાંગોળમાં જ થયેલો અને એમનું બચપણથી જ એમનું સ્વપ્ન હતું કે મારે ડોક્ટર બનવું છે અને આજે બેસ્ટ ડોક્ટર તરીકે આપણા જ વિસ્તારના લોકોને એમનો લાભ મળે એટલે ખંભાળિયા મુકામે વેદાંત ઓર્થોપેડિક સ્પેશિયાલિટી હોસ્પિટલની સ્થાપના કરી। આમ 3 વર્ષ એમણે ગવર્મેન્ટમાં જોબ કરેલી પરંતુ એને એમ થયું કે નહીં હું જ્યાં મારો જન્મ થયો છે મારી કર્મભૂમિ પણ જન્મભૂમિની સાથે કર્મભૂમિ પણ ત્યાં જ બનાવું અને આપણા વિસ્તારમાં આજે બેસ્ટ ડોક્ટર તરીકે ઓર્થોપેડિક ડોક્ટર તરીકે તમે એક વખત એની મુલાકાત લેજો હોસ્પિટલની કદાચ આપણા વિસ્તારમાં આવી સ્પેશિયાલિટી હોસ્પિટલ ક્યાંય નહીં હોય અને વિશેષ એમની કામગીરી છે કે માત્ર ડોક્ટર બની આર્થિક ઉપાર્જન નહીં પરંતુ ગરીબો લોકો છે દિવ્યાંગ બાળકો છે કે શિક્ષણ ક્ષેત્રે જે લોકોને જરૂરિયાત છે અથવા તો વ્યસન મુક્તિના કેમ્પ છે લોકોને સ્વાસ્થ્ય જાગૃતિ અંગેના કેમ્પ છે એમ્બ્યુલન્સની સુવિધાઓ છે દિવ્યાંગ કોઈ પણ હોય પેશન્ટ તો એમને વિનામૂલ્યે ટ્રીટમેન્ટ કરી આપવી તો આ રીતે જે દર્દીઓ છે એમને બેસ્ટમાં બેસ્ટ ઓછી કિંમતે અમુક એવી જરૂરિયાતવાળા હોય જરૂરિયાતમંદ હોય તો એને વિનામૂલ્યે જે સેવાઓ આપવી એમની એક આગવી શૈલી છે એ માટે જોરદાર તાળીઓથી આપણે ગૌરવ અનુભવીએ છીએ કે આપણા જ વિસ્તારના આપણા ભાણવડ શહેરના અને આવું સરસ મજાનું ખંભાળિયા મુકામે વેદાંત ઓર્થોપેડિક સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એમાં કામ કરી રહ્યા છે એમના મિસિસ ડોક્ટર નિકુંજાન નકુમ એ પણ એક સારા એવા ડોક્ટર તો છે સાથે સાથે સારા પેન્ટર પણ છે આપણી શાળાને પેન્ટિંગ કરેલું શ્રીનાથજી ભગવાનનું પેન્ટિંગ છે એ આપણા શાળાને ભેટ સ્વરૂપે આપેલું છે આપણે જોરદાર તાળીઓથી બોલાવીએ
તમે જોઈ રહ્યા છો કે કેવો સરસ મજાનો પેઇન્ટિંગ પણ ગયે છે. અને સાહેબની એક વિશેષતા મને હમણાં જ ખબર પડી કે માત્ર સાહેબ જનરલી ડોક્ટર હોય ને તો સાયન્સ અને મેથેમેટિક્સ આ બે એમના ફેવરિટ સબ્જેક્ટ હોય, સાહિત્ય ન હોય. પણ સાહેબ તો કામ કોપી પણ રમે છે અને સાહિત્યના રસિક છે. જોરદાર તાળીઓ જોરાવીએ. ચોવીસ કલાક ઇમરજન્સી એટલે વેદાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખંભાળિયા સાહેબ આમ જોવા જઈએ તો એમનું કાર્યક્ષેત્ર એવડું વિશાળ છે કે માત્ર ખાલી ઓર્થોપેડિક નહીં પણ ગમે તેવા પેશન્ટ્સ હોય એમની આખી ટીમ એવી સરસ મજાની કામ કરે છે. આજે આપણી વચ્ચે ડૉક્ટર શેતરિયા સાહેબ આવ્યા હતા પરંતુ ઇમરજન્સી એની એક સર્જરી ચાલી રહી હતી જૂનાગઢ મુકામે, તો એ આવી શક્યા નથી. સર્જરી હજી પણ ચાલુ છે, પોતે એમાં છે એટલે. પરંતુ બાળકોને કેવી રીતના મોટિવેટ કરવા, બાળકોને કેવી રીતના વ્યસન મુક્ત કરવા, બાળકોને પોતાના ધ્યેય તરફ કેવી રીતે જવું, અત્યારથી બાળક ધારે તો શું બની શકે. આપણે કહેવા છો ને કે ખુદે કો કર ઇતના બુલંદ ખુદા ખુદ બંદે સે પૂછે બંદે બોલતે રજા ક્યા હૈ. ખુદે કો કર ઇતના બુલંદ, તમારી જાતને જેટલા બુલંદ બનાવો કે ભગવાન ખુદ આવીને પૂછે કે બોલ તારે શું જોઈએ છે. એવા જ મહેનતુ અને વિશાળ જેમનું કાર્યક્ષેત્ર હે એવા ડોક્ટર નકુલ સાહેબને વિનંતી કરીશ કે આજે મળવા જેવી માનવીની શૃંખલામાં બાળકો સમક્ષ આપના અભિપ્રાયો અને બાળકોને થોડા મોટિવેટ કરે ડોક્ટર નકુમ સાહેબ. ગુડ મોર્નિંગ ભાઈઓ. જોરથી ઠંડી થોડીક વધારે હોય એવું લાગે છે, સંભળાય છે ને બધાને સાહેબ લાસ્ટ સુધી? ઓકે, તો કોઈ પણ કાર્યની આપણે શરૂઆત કરીએ આપણે ભગવાનના નામથી. આપણે દ્વારકાની પવિત્ર ભૂમિમાં જ રહીએ છીએ તો બધા એક બે હાથ ઊંચા કરી બોલો જોરદાર. તો આપણે શરૂઆત કરીએ, આમ તો ટૂંકમાં મારો પરિચય સાથે થોડીક શરૂઆત કરીએ. મારો જન્મ તો આ જ, મારું નેટિવ બારોડે જ છે, ખરાવળની અંદર રહીએ છીએ અને અહીં જ રહેતા. હમણાં 6-7 વર્ષ પછી ખંભાળિયાની અંદર ગયા. આમ જોઈએ તો મારો જન્મ ખૂબ જ ગરીબ પરિવારનો, એક નાનકડા ખેડૂતમાં ખેડૂત પરિવારની અંદર થયેલો. તો કોઈ મોટા બિઝનેસમેન નહોતા મારા બાપા, એક સામાન્ય ખેડૂતની અંદર ખેડૂતની પુત્ર તરીકે એક ગરીબી સાથે એક સરકારી સ્કૂલની અંદર ભણી, બ્રાન્ચ ખરાવળની અંદર તમે કદાચ ભાણવડમાં રહેતા હોય ને નગર નાકાની બાજુમાં એક સરકારી સ્કૂલ છે, લગભગ અત્યારે બંધ થઈ ગઈ છે. ત્યાં ભણતા હાઈસ્કૂલની અંદર સરકારી જે એમબી વીએમ ગેલાણી હાઈસ્કૂલ છે ત્યાં, અને ત્યારબાદ 11 અને 12 સાયન્સ ધોરાજીની અંદર કર્યું. અને સમગ્ર 12 સાયન્સની અંદર મારા 94 બધા જ સબ્જેક્ટની અંદર 94 હતા દરેક બોર્ડની અંદર, 13 નંબર હતો. અને ત્યારબાદ વિજય મેડિકલ કોલેજ અમદાવાદની અંદર એમબીબીએસ કરી, ઓર્થોપેડિકની એમબીબીએસ કરી, ત્યારબાદ એમએસ ઓર્થોપેડિક કરી. આ સમગ્ર જીવનની અંદર આજે મારા વખાણ કરવા નથી કહેતો કે બે આઈટીઆઈ સુધી કર્યું, પણ મારું કંઈક કહીને તમારી જે શક્તિઓ છે તમારા જીવનની અંદર કંઈક ઉતરે. એટલે ઘણા રમણની અંદર શું હોય કે ભાઈ આપણા બાપા તો ખેતી કરે છે, હમણાં પપ્પા તો નોકરી કરે છે, એટલે એના છોકરાઓ હોશિયાર હોય. એટલે મનની અંદર એક છોકરાઓની અંદર લઘુતા ગ્રંથિ હોય કે મારાથી કાંઈ થાય નહીં. એટલા માટે મારે આજે તમારી જે શક્તિઓનો છે સદભાવ અને સદઉપયોગ કરી શકાય અને આગળ વધી શકાય એના માટે મારે થોડુંક
जिंदगी अंदर छोकराओ सफलता माटे शू जरूरी छे। पहली वस्तु तो तमे पुरुषार्थ मत गणो छो, ए पुरुषार्थ नी जरूर छे, खूब ज परिश्रम नी जरूर छे। બીજી વસ્તુ પુરુષાર્થ પ્લસ પ્રાર્થના એટલે સફળતા। અત્યાર સુધી મેં એવું માનતો કે પુરુષાર્થ પ્લસ પ્રાર્થના ઇઝ ઇક્વલ ટુ બરાબર સફળતા થાય, પણ છેલ્લા 15 દિવસની અંદર અત્યાર સુધી જ્યાં પણ ઘણી બધી સ્કૂલની અંદર જાઉં છું કહેતો કે પુરુષાર્થ પ્લસ પ્રાર્થના એટલે સફળતા, પણ છેલ્લા 15 દિવસની અંદર મેં 4 વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી ત્યારે મારા મનની અંદર એવું થયું, મારા મનની અંદર ગુંચવાતો રહેતો હતો કે હવે પુરુષાર્થ પ્રાર્થના એટલે સફળતા એવું નથી, પણ જોડે જોડે સંસ્કારનું પણ ચિંતન એટલું જ જરૂરી છે। અત્યાર સુધી હું એવું જ માનતો હતો કે ખાલી શિક્ષણ જગતની અંદર શિક્ષણ તરીકે સારા આવી જાય એટલે આપણે સફળ થઈ જાય, માણસો આપણી પૂજા કરવા માંડે, પદ મળવા માંડે, માણસો આપણી સાથે રહેવા માંડે, પણ 15 દિવસની અંદર જે મેં જોડો મચાવ્યો બેઠો વૃદ્ધો પાસે, કદાચ તમે મારું ફેસબુકનું પેજ જોશો ને તેમાં છે વૃદ્ધાશ્રમની આખી સ્ટોરી લખી, તો એક મારા માનસિકતા મારે ચેન્જ કરવી પડી, અને ઘણી વખત હું સંસ્કારને છેલ્લે મારું લેક્ચર સ્પીચ ચાલુ કરતો ત્યારે છેલ્લે સંસ્કારને મહત્વ આપતો કે ભાઈ છેલ્લે આપણે કહેશું છોકરાઓને સંસ્કારનું મહત્વ શું છે, પણ આ જમાનાની અંદર હવે સંસ્કારનું ચિંતન પહેલા કરવું પડશે। એટલા માટે છેલ્લા 2 દિવસ પહેલાની જો વાત કહું છું, વાત્સલ્ય ધામ જે તમે કદાચ ના ગયા હો તો એક વખત જાજો, જામનગરની બાજુમાં છે વૃદ્ધાશ્રમ, ત્યાં 42 વૃદ્ધો હાલની તકે છે અને 262 નું વેઇટિંગ છે। તમે વિચાર કરો, કલ્પના કરો છોકરાઓ, આ શું થઈ, આપણો દેશ કયા અર્થે જઈ છે, આપણા સંસ્કારો કયા અર્થે જયા છે, અને 282 વેઇટિંગ અને 42 છે ને એમાં કોઈ અભણ જેના છોકરાઓ અભણ એવું કોઈ નહોતું, ડોક્ટરો એન્જિનિયરો બિઝનેસમેનો એવા એવા જેના છોકરાઓ બહુ હાઈ ક્વોલિટી પૈસાઓ સાથે છે, સમાજમાં સારી રેપ્યુટેશન ધરાવે છે, એ માણસોના છોકરા મા બાપ આજે વૃદ્ધાશ્રમની અંદર છે। એટલા માટે મિત્રો હું તમને કહું, પેલા જિંદગીની અંદર શિક્ષણ પહેલા પણ સંસ્કારનું ચિંતન કરવું બહુ જ અગત્યનું અને બહુ મહત્વનું છે। એટલે સંસ્કારને અહીં બેઠેલા દરેક વિદ્યાર્થીઓને તો કહું છું, પણ ટીચરોને પણ એટલું સજેશન છે કે છોકરાઓની અંદર સંસ્કારનું ચિંતન કરવું બહુ જ જરૂરી છે, અને આ એજ છે, આ ઉંમર છે કે જેની અંદર સંસ્કારનું ચિંતન થઈ શકે છે। 35 વર્ષે મને એવો સંસ્કાર દેવા આવે તો હું કઈ લઉં ને, ગાય દૂધ મોકલી દઉં, ભાઈ જા આ હું આવે છે મારી પાસે, એટલે આ એજની અંદર જ, કારણ કે મોટા ભાગનો સમય અહીંયા હોસ્ટેલની અંદર જે છોકરાઓ રહેતા હશે મોટા ભાગનો સમય સાહેબ તમારી સાથે જ કરતા, કારણ કે સવારે 8 કલાક તો છોકરા સૂતા હોય, મા બાપ પાસે એટલા બધા રહેતા નહીં, કાંઈ જે તે સમય ઘરે જાય તો એના મા બાપ કામ કરતા હોય કે કાંઈ પણ કરતા હોય, તો એટલા માટે શિક્ષકોનું યોગદાન સમાજની એક દિવાલને ઊભી કરવા માટે, સારા સંસ્કારો આપવા માટે, સારા વિચારોનું પરાવર્તન કરવા માટે શિક્ષકોનો ફાળો પણ અતિ અગત્યનો છે। તો આપણે મેઇન વાત ઉપર જોઈએ કે આપણે સફળતા માટે કીધું કે સંસ્કાર તો જરૂરી છે, તો આપણે બીજી એક પુરુષાર્થની પણ જરૂર છે, તો પુરુષાર્થ સાથે વાત કરીએ કે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ દેશ હોય એના વિકાસ માટે પહેલા તો શિક્ષણ જરૂરી છે, બીજી વસ્તુ સામાજિક કાર્યો અને સંસ્કાર જરૂરી છે,
ત્રીજી વસ્તુ આરોગ્ય આપણી હેલ્થ જરૂરી હસ્તપુસ ખાતા પીતા આવીશું તો આપણે મહેનત કરી શકશું. તો શિક્ષણની વાત કરતા હોય અને શિક્ષણમાં સૌપ્રથમ આપણે વાત કરીએ કે દરેક બાળકના છોકરાઓના છોકરીઓ માટે આજના ઘણા સમય પહેલા જોવો ને કે શિક્ષણનું એટલું તમે અત્યારે તો ભાગ્યશાળી કહેવા કે તમને 11, 12, 10 કે 12માં ધોરણ મતલબ પાસ થયો તો 10 જણા પૂછે. અમે ભણતા ને ત્યારે કોઈ પૂછવાય ના હોય, બાપાને ખબર ના હોય કેટલા ટકા આવ્યા છે. ટકા એટલે હું અમારા બાપાને ખબર નહોતી, કોઈ કહેવા વાળું નહોતું, કોઈ માર્ગદર્શન દેવા વાળું હતું. આજે તો તમે પાસ થાઓ તો કેટલા અમારા અમારા તમારા જેવા કેટલા માણસો આવી તમને મોટિવેટ કરે કે છોકરાઓ આ કરાય ને આ ના કરાય. ત્યારે એટલી જ ખબર પડતી હતી કે આપણે આ જવાનું છે, ક્યાં જવાનું છે એ ખબર નથી કોઈ. તો આ સાથે શિક્ષણની શરૂઆત કરીએ, પુરુષાર્થની શરૂઆત કરીએ. પેલા તમને એક સ્ટોરી સુંદર મજાની કહું કે કોઈ પણ છોકરાઓ કે દરેક માણસ હોય એની પ્રાયોરિટી સમય સાથે બદલતી હોય. અત્યારે નાના બાળકો છો તો તમારી પ્રાયોરિટી શું છે? સારું શિક્ષણ દેવું, સારું એજ્યુકેશન દેવું. અને ધીરે ધીરે સારું શિક્ષણ લેવું, સારું એજ્યુકેશન લેવું, સારું શિક્ષણ લેવું, સારું એજ્યુકેશન લેવું અને એ એજ્યુકેશન આપણી જિંદગીની અંદર આગળ વધે. એટલે તમારી જે પ્રાયોરિટી છે એ અત્યારે શિક્ષણની છે. એક સ્ટોરી કહું તમને સુંદર મજાની. એક શિક્ષક હતા, એને એક મોટી બોટલ લઈને આવ્યા, બરણી આપણી ભાષામાં કહી તો મોણી બોટી બરણી જ આવ્યા. એમાં હોશિયાર વિદ્યાર્થીઓ હતા, એને મોટા મોટા બોલ આપ્યા, ક્રિકેટના બોલ આપ્યા. ઇન્ટી થોડાક મીડિયમ ક્લાસ હતા, એને લખોટી આપણી ભાષામાં કહી તો ઠેરી આપી. અને હાવ ઉધર પાછળ હતા રખડું, એને આપણે ધૂળના ખોબા ભરીને આપી દીધા. પણ હોશિયાર હતા એટલે થોડું મગજે વધારે આવે. તો શિક્ષકે એવું કીધું કે આ ભાઈ હોશિયાર વિદ્યાર્થીને જે ક્રિકેટના બોલ આપ્યા છે ને એમાં નાખી દો. એને નાખી દીધા, ઢાંકણું કર્યું બંધ. એને પૂછ્યું કે હવે આમાં જાય? તો હોશિયાર થયા, સાહેબ હવે આમાં કઈ જવાનું નથી. પછી બીજા મીડિયમ ક્લાસ હતા લખોટી વાળા, એને કીધું ભાઈ તારે રીતે જાય તો ટ્રાય કર, આમાં બે ત્રણ જગ્યાએ ખૂણે ખાચકે પડી હોય તો વહી જાય. તો એને નાખી, થોડીક વહી ગઈ. ત્યાર પછી આજે ઉઘડિયા હતા ઠોકમ ઠોક, એને મોટા ભરીને મૈંડા ડાક ખાંધા, એની ધૂળે વહી ગઈ. પછી કહ્યું બહેણીનું ઢાંકણું બંધ. શિક્ષક એક સુંદર મજાની આ વાત આટલું કહી અને શિક્ષક એટલી સરસ વાત રીધી કે છોકરાઓ આ એટલા માટે તમારે મારે તમને કહેવું પડે કે જિંદગીની અંદર પહેલી પ્રાયોરિટી શું છે અને છેલ્લી પ્રાયોરિટી શું છે. તમારે બોલ રાખ્યા છે, આ લાઈફ છે, તમે જે બોટલ પહેરી છે ને લાઈફની ગણતરી કરીને ચાલો. જિંદગી છે તમારી, એ તમારી પહેલી પ્રાયોરિટી શું છે? કે ઘણાને શું હોય કે છોકરા હોય કે અમારે શુક્રવારે પિક્ચર રિલીઝ થાય કે મારે મારી મમ્મીને જવું તો પડે જો. એટલે પહેલી પ્રાયોરિટી તમારા વિદ્યાર્થી જીવનની અંદર શિક્ષણની છે, બોલ જેવી છે. બોલની જેમ તમારે પ્રાયોરિટી સાથે આગળ વધવાનું. તમારે ધૂળની પ્રાયોરિટી પહેલા રાખશો તો ભણી થઈ જશે પેક, એટલે તમને આગળ નહીં મળે. ઘણાને હોય કે મારે આ જ કરવું પડે, હોટલમાં રવિવારે ખાવું પડે, શુક્રવારે પિક્ચર જોવા જવું પડે, વેકેશનમાં તો અમારે જવું જ પડે, મારા છોકરાઓને હાલે જ નહીં, એવું હોતું નથી. એટલે દરેકના જીવનની અંદર દરેક સમયે પ્રાયોરિટી અલગ અલગ હોય છે. વિદ્યાર્થીઓ જીવન પ્રમાણે અને મારા જીવન પ્રમાણે બેની પ્રાયોરિટી અલગ હોય. એટલે અહીં બેઠેલા દરેક વિદ્યાર્થીઓનું વિનંતી કરું કે તમે અત્યારે
તમારો ગોલ નથી. કોઈ પણ આગળ વધવા માટે પુરુષાર્થ માટે એક સફળ વ્યક્તિના જીવન માટે શું જરૂરી છે? સવારે ઉઠીને વેતા થઈ જાય, હાલો આપણે આજ કરવું છે, આ થઈ ગયું છે, મહિનાથી પછી થઈ જાય, એવું કઈ હોતું નથી અને એવું જિંદગીના સમયની અંદર બનતું નથી. કેમ કે આ યુગ 5G નો છે અને 5G ના યુગની અંદર આપણે 2G માં ટાવર ગોતતા રહીને તો આપણે કોઈ દિવસ આગળ આવીએ નહીં. તમારે સમય સાથે ચાલવું જરૂરી છે. કદાચ તમારે ડાર્વિન નો વાત આવતો હોય કે નથી આવતો ખબર નથી, ભણવામાં આવે છે સાહેબ. ડાર્વિન જે તે સમય અમે ભણતા ત્યારે એક ડાર્વિન નો ઉત્ક્રાંતિ વાત આવતો, કદાચ આવતો હોય મને હવે ખ્યાલ નથી. એને શું કીધું કે પ્રકૃતિને પરિસ્થિતિને તમે અનુકૂળ થઈને તો બદલતા જીવન સાથે તમારા જીવનને બદલતા શીખો, નકર આ યુગની અંદર તમે આગળ નહીં જ આવી શકો. તમારે આગળ આવવા માટે ખૂબ જ પુરુષાર્થ યાની કે મહેનત કરવી જ પડે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર શું કીધું, ગીતા ખાલી વાંચવા માટે કે ભાષણ આપવા માટે નથી, પણ એની અંદર એક મર્મ છે કે હે કૃષ્ણ શું કીધું કે કર્મ તારું છે, સ્વતંત્ર છે. તમે વિદ્યાર્થીઓ મહેનત કરો, તમારે મહેનત કરવાની છે, રિઝલ્ટની કોઈ જ ચિંતા કર્યા વગર, એટલે રિઝલ્ટની ચિંતા ના કરો, મહેનત કર્યા જ રાખો, કર્યા જ રાખો. કારણ કે રિઝલ્ટ હંમેશા પરતંત્ર હોય છે, તમારા હાથમાં હોતું જ નથી, ખાલી મહેનત જ આપણા હાથમાં હોય છે અને રિઝલ્ટ સમયની સાથે જ હોય છે. સમય જે તે સમય આવવાનું હોય છે, સફળતા પણ જે તે સમય આવે છે અને નસીબની સાથે આવે છે. એટલે કોઈ પણ માણસ તમારે એક ગોલ નક્કી કરવો કે ભાઈ આ આ ભાઈ બન બેઠા છે એને શું કરવું, તારે શું બનવું છે ભાઈ બન, હે પોલીસ ડિપાર્ટમેન્ટમાં બનવું છે, તારે બેન શું બનવું છે, હા મામલતદાર બનવું છે, તારે હે બેંક મેનેજર બનવું છે, કોઈ ડોક્ટર બનવું, એવા કેટલા છે ડોક્ટર ઊંચો કરજો, મને એવું ના થાય ખોટા બની ગયા. બસ મારો કહેવાનો અર્થ એ છે કે આ બેનને મામલતદાર બનવું છે, કોઈને ફોરેસ્ટ ઓફિસર બનવું છે, કોઈને પોલીસ બનવું છે, કોઈને મોટા બિઝનેસમેન બનવું છે, તો કોઈને ગામના સરપંચ બનવું હોય છે, પણ જે પણ બનવું છે એ બનવા માટે આપણે ફિક્સ ગોલ નક્કી કરવો પડે કે મારે આ વસ્તુ કરવી છે, આ લેવલમાં કરવી છે, કે મારે મોટો બિઝનેસમેન બનવું છે. તો અત્યારે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના ધંધો શીખવાની જરૂર નથી, કે મારે ઇમ્પોર્ટ 50 લાખનો આ કરી નાખવું છે, આ કરી નાખવું છે, એ અત્યારે પણ શીખવું નથી. અત્યારે તમારી પ્રાયોરિટી શું છે કે મારે ડોક્ટર બનવું છે, મામલતદાર બનવું છે કે બેંક ઓફિસર બનવું છે, તો એના માટે મારે શું કરવું છે આ જીવનની અંદર, આ વિદ્યાર્થી કાળમાં એ જરૂરી છે. તમારા મનની અંદર એક ફિક્સ કરો કે મારે આ બનવું છે, મારે આ કરવું છે. 100% થાય ભગવાન દ્વારકાધીશને મગજમાં રાખી, ભગવાનને સાથે રાખી જો આપણે મહેનત સ્ટાર્ટ કરશું, એક ગોલ રાખશું, આપણા સાથે આત્મવિશ્વાસ રાખશું કે આજે સવાર ઉઠીને નકુમ સાહેબ આવ્યા છે, નક્કી કરી નાખ્યો આપણે તો ભાઈ કરવું જ છે, ડોક્ટર બનવું છે, ને કાલ બે દી પછી વળી બીજું કઈ ભાઈ ભાઈ બંધ દોસ્તાર આવી જાય, આપણે ભાઈ આ બધું સાહેબ આવ્યા મૂકીએ, હું ફેર પડે, આપણે 10 વીઘા છે જમીન બાપાની, કરશું કઈ, એવું નહીં. એક નિર્ણય, એક ચોક્કસ નિર્ણય હોવો જોઈએ કે મારે આ કરવું જ છે, એના માટે કાંઈ પણ કરવું પડે તો હું કરીશ, એના માટે ફક્ત મહેનત જ કરવાની છે. અત્યારે બીજું તમારે બીજું કઈ કરવાનું નથી. તમારે જાવે બેન તને કહે કે હાલ પપ્પા મારે કપા મેળવા જવું, કે પપ્પાએ કીધું કોઈ નહીં, કે તને એવું કીધું ભાઈ હાલ માંડવીને વખેડું લેવું છે કીધું, કોઈ ને કઈ કહે નહીં. કારણ કે તમારું અત્યારે ખાલી ભણવામાં જ ધ્યાન દેવાનું છે. એટલે હું એમ નથી કેતો આખું દી ભણ 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 કરો,
સવાર ઉઠીને આ જુદી એક ચોપડીમાં ગોખા રાખો કે આવી ગયું ને આવી ગયું, પણ એક ચોક્કસ દિશા સાથે, કારણ કે તમને કેવી રીતે ભણવું છે હું તો તમને મોટિવેટ કરી કંઈક શીખાડી કંઈક કહી, કારણ કે ભગવાને અમને લોકોને આપ્યું છે અને મારી ભાવના તો હંમેશને માટે કંઈક ને કંઈક તમને દેવાની રહે છે, કંઈક આપવું સમાજને દેશને કે ગુજરાત કોઈ પણ વ્યક્તિ નો હોય એમાં કોઈ જ્ઞાતિવાદી ઉચ્ચ નીચ ગરીબ ભેદભાવ મારી જિંદગીમાં હું કોઈ દિવસ રાખતો નથી, કારણ કે ભગવાને આપણો જન્મ દીધો છે કંઈક દેવા માટે જ દીધો છે એવું વિચારો, અને દેવા માટે આપણે દીધો હોય ને દેવાનું જ છે, કેવી રીતે દેવાનું એ નોકરો વાળો નથી. હમણાં રિસન્ટની વાત કરી કે ઉત્તરાયણ હતી ને ત્યારે 1500 થી 2000 જેટલી ચેર હોય ને એ મેં જુદા જુદા સમાજની અંદર આપી, બારાડીની અંદર, બારાડી જે સમાજ છે ને, તો એક ભાઈ આવીને મને પૂછ્યું સર ઢોકળા રૂપિયા આપી દો ને આ ખુરશી શું કરવા આપી, કઈક એ કે અમારે પાણીનો ટાંકો બનાવવો છે તો એ કે રોકડા આપી દો, પણ મેં એને કીધું ભાઈ ચેર આપવાનું કારણ પૈસા માટે કે એના માટે ચેર નથી, પણ ચેર એટલા માટે આપી છે સમગ્ર સમાજની અંદર એક સંદેશ જવો જોઈએ કે જે ચેર હોય ને આમ ગોઠવો એક કંપની ચેર હોય એટલે બધી એક યાર રહી જાય, કંપની બદલે ને તો વળી આડાવડી કરવી પડે કે પાયા આડાવડા કરવા પડે, પણ એ ચેર એટલા માટે આપી એક સાથે થપ્પામાં રહી શકે એક જૂથમાં રહી શકે અને સમાજની એકતા જેવી રહે એટલા માટે મેં જોઈએ એટલા માટે પુરુષાર્થ સાથે એક પ્રાર્થના સાથે આગળ વધીએ તો જરૂર ને જરૂર આપણી જિંદગીની એક સફળ વ્યક્તિ તરીકેની, કારણ કે દરેકના મા બાપ હોય તમે એમ જોવો ને દરેક મા બાપ હોય ને એના મમ્મી હોય ને એને પૂછો નાનો છોકરો મારો છોકરો સૌથી હોશિયાર, બધે મમ્મી ને એવું હોય મારા છોકરાના એના મમ્મી ને એવું છે કે મારો છોકરો સૌથી હોશિયાર, એ કે અમિત આપણા છોકરાને સૌથી વધારે આવડે અત્યારે કેજીમાં છે ને કે ઓલા ઓલા આગલા ધોરણ કરતા મારા છોકરાને વધારે આવડે, એટલે દરેક મા બાપ ને એનો છોકરો હોશિયાર જ રાખતો હોય પછી નાનો હોય કે મોટો હોય તોતડો હોય કે બોલતો ના હોય એનો જેને માનો જે પ્રેમ હોય ને એ સૌથી વધારે જ, અને એ પ્રેમ ને એ મા બાપ ના સપનાઓ ને સિદ્ધ કરવા માટે આપણે મહેનત કરવાની છે, ખાસ કરીને 10માં અને 12માં ના જે સ્ટુડન્ટો છે અત્યારે હશે જ તો એ લોકોએ હમણાં તો એક્ઝામ આવશે 1.5-2 મહિનામાં એકદમ ભેર સાથે, કારણ કે આ સમય એના માટે બહુ જ અગત્યનો હોય છે, એવું નથી કે અહીંયા ભાણવડમાં ભણીએ છીએ ને આપણે આગળ નથી, અમે ભાણવડમાં જ ભણેલા એના માટે આપણે વિચારની પોઝિટિવ થિંકિંગની એક તાકાત હોવી જોઈએ, ખાસ પોઝિટિવિટી આપણામાં હોવી જોઈએ, કોઈ કોઈ આપણી બાજુ નબળો વિચાર કરતો ને બેહાડો જ નહીં કોઈ કહી દે ભાઈ હાલતો થાય કરાવો કે ભાઈ બંધ બેતા ને આપણાથી કઈ થાય નહીં, ખોટા રોજ આવીને સાહેબ આપો મગજ નોઠો કરે એથી કરતા આપણે કઈ બોલવાનું નહીં કહેવાનું નહીં, અને એવું લાગે પાછળ ચોપડી પાછળ લખીને ચીઠી લઈ જવાની લખી નાખવાનું, એટલે એવા વ્યક્તિઓને દૂર જ રહેવાનું એમ કહે, પછી ભલે હળવો ભાઈ હોય કઈ વાંધો નહીં એવા કોઈ પ્રકારનું પાપ નથી, એટલે પોઝિટિવ થિંકિંગની એક પોઝિટિવ ઓરાની તમારે યોગ થાય એટલે ખબર જ હશે એક પોઝિટિવ થિંકિંગ ની એટલી બધી તાકાત હોય છે છોકરો કે આપણા મનને એટલું શાંત આપે છે અને બીજાઓને પણ આપણી તાકાતનો પરચો થતો હોય છે, કારણ કે આ જમાનાની અંદર તમે સાંભળશો ને સારા ગુરુ હોય સારું વ્યક્તિત્વ હોય એ બાજુ તમે બેહો ને તોય 5 મિનિટ મજા આવે, મંદિરે જાઓ તો 5 મિનિટમાં શાંતિ મળે,
ભગવાન રાતોરાત કોઈ ગુરુ આવ્યો હોય રાતોરાત પ્રગટ નથી થતા, કારણ કે એની પાસે પોઝિટિવ થિંકિંગ છે અને એ પોઝિટિવ થિંકિંગ નો ઓરા આપણી બાજુ હોય. આ વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલું છે, કોઈ આ કથા નથી ગાથા નથી. એટલા માટે પોઝિટિવિટીની ખાસ જરૂર હોય કે તમે આગળ વધો ને એના માટે. બીજી વસ્તુ કે તમારે આગળ વધવા માટે અહીં ખાસ કરીને અહીં જે હોસ્ટેલની અંદર છોકરાઓ હોય, તમારી જે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર સાનુકૂળ થઈને કેવી રીતે રહેવું એક બહુ જ અગત્યનો ભાગ છે આ શિક્ષણ આ જગતની અંદર. શું કામ કે ઘણા ને શું હોય હોસ્ટેલમાં રહેતા હોય ને તો એના મમ્મી પાંચમા દિવસમાં ફોન કરે, શું ખાધું શું પીધું, તારા ટીચરે તને કઈ કીધું નથી ને, કે જેટલો બેટલો ભયરો નથી ને, ગુરુ માતાએ કઈ કીધું નથી ને. એટલે આવા પ્રશ્નો થતા હોય છે કે હોસ્ટેલમાં તો અમે રહેતા ત્યારે બટેક ઓન ધ ગોકવું પડે છે ડૂબકી મારી, એવી પરિસ્થિતિ હોય. પણ એવી પરિસ્થિતિમાં પણ આપણે રહેવાનું હોય છે, એવી પરિસ્થિતિમાં પણ આપણે આગળ આવવાનું હોય છે. અને એવી પરિસ્થિતિમાં રહેનારો માણસ જ આગળ આવતો હોય છે. નથી એવું વિચારતા હોય મારે, મને તો હોસ્ટેલમાં ગમે છે, કારણ કે મારા છોકરા સવારે છે ને ચા ને કોફી ને કોનેક ને બિસ્કિટ ખાવા પડે છે. એટલે આવા વ્યક્તિઓ સાથે આપણી લાઈફને ક્યારે કમ્પેર કરવાની નથી. જે પણ છે એ બેસ્ટ છે, જે પણ રહેલું છે આપણે મળી રહ્યું છે એ સૌથી સારું જ મળી રહ્યું છે, આપણા લેવલ પ્રમાણે જ મળી રહ્યું છે, ભગવાનની દયાથી જ મળી રહ્યું છે. તો ને તો જ એ થિંકિંગનો વિચાર આપણા મનની અંદર આવે, તો ને તો જ આપણે આગળ આવવાનું એક થિંકિંગ છે. અને બીજી એક પોઝિટિવિટીની તાકાત શું હોય છે કે આપણે વાંચતા હોય ને તો ભલે આપણું બાજુમાં ભાઈ પણ બેસતો હોય ને એને સ્પેશિયલ આપણા સાહેબ પૂછે ને કે ભાઈ આ શું થયું આવડી ગયું કે નહીં, અને તો પ્રશ્ન બરાબર આવડે છે, મને ના આવડો, આખી રાત એની બળતરા કરે, એમાં ખાસ કરીને છોકરીઓનું વધારે કે મારી બેન પણ એને 90% આવ્યા, મને 89% આવ્યો, એને 1% વધારે કેમ આવ્યો. પણ એવી વસ્તુ આપણે રાખવાની નથી, આપણે 90 લેવા, આપણે 90 આવ્યા, બીજાને ભલે 90 આવ્યા 92 આવ્યા 95 આવ્યા, તારી બેન પણ છે ને, તારો ભાઈ પણ છે ને, એટલે તું પણ જીત હું પણ જીતું અને જોડે રહીને જીતીએ, આ આપણે મગજની અંદર રાખવાનું છે. અને આજે કોઈ પણ પુરુષાર્થ હોય ને એક સાથે કરો ને સંગાથે કરો ને, એટલે કે ટીમ વર્ક કરો ને, તમે હમણાં ટીમ વર્ક કરેલું તો જ એની ઇફેક્ટ આવે. કે તમે નાટક કર્યું, મારે લગભગ મારી ઈચ્છા એવી હતી કે 5-10 મિનિટ માં આવીને ભીમસિંહબેન મળીને ઘરે રહી જાઓ, એટલી ઠંડી માં આપણે બેહવું નથી, પણ કંઈક ને કંઈક મારો જીવ છે ને તો સાહિત્ય સાથે સંકળાયેલો છે, જે નાદ હતો જે ગઝલ નતો જેનો અલંકાર હતો બોલવાની અંદર, લગભગ મેં 1:30 સુધી હતો સાહેબ બેઠો રહ્યો, કારણ કે એ દુઆઓની અંદર એ છંદની અંદર જે વીર માંગડા વાળાની એમ પ્રતિજ્ઞા દીધી ને એને મને બેસાડી રાખી, કારણ કે ટીમ વર્કની તાકાત એ તમારા પુરુષાર્થ વિદ્યા મંદિરની પણ તાકાત કહી શકાય. બહુ સરસ બહુ મજા આવી, કેમ કે નાના લેવલ ઉપર આવા સેન્ટરોની અંદર એક અનટ્રેન, તમે તો રોજ ને રોજ તો સિરિયલોમાં કે ફિલ્મ સ્ટારમાં જતા છો બરાબર ને સર, છતાં પણ આ લેવલથી ઉપર લેવલ સુધી કંઈક કરી બતાવો એ પણ બહુ જ આમ સારામાં સારું કહી શકાય. તમે આ ક્ષેત્ર પણ
લઈ શકાય ને આ ક્ષેત્રની અંદર એક આગળ વધી શકે. બીજી વસ્તુ આગળ વધીએ કે જીવનની અંદર સફળ થવા માટે પાંચ વસ્તુ જરૂરી છે. પહેલી વસ્તુ, આઈ કેન ડુ ઇટ. આઈ કેન ડુ ઇટ, હું કરી શકીશ. મારે કરવું છે એટલે કરી શકીશ. મારે આગળ વધવું છે એટલે કરી શકીશ. મારા પરિવારની ઈચ્છા છે, મારા કુટુંબની ઈચ્છા છે, અહીં બેઠેલો જે મારો શિક્ષક છે, મારા ગુરુઓ છે, ગુરુઓ છે એની ઈચ્છા છે એટલે હું કરી શકીશ. એટલે તમારા મનની અંદર સવારે ઉઠીને બ્રશ કરતો હોય ને ત્યારે વિચારવો જોઈએ કે બેન મારે તો મામલતદાર બનવું છે, બરાબર, તો આગળ. કારણ કે આ કોમ્પિટિશન નો જમાનો મારે આજે મારે શું કરવું છે, સવારે ઉઠીને શું કરવું છે એ કરશો ને તો આપણે આ લેવલથી આગળ જઈશું. કેમ કે ઘણા મનમાં એવું થઈ જ ગયું હોય છે કે આપણે તો અહીંયા ભણીએ છીએ એટલે કાંઈ ના થાય, ગામડામાં પુરુષાર્થમાં ભણીએ છીએ, ગામડામાં ભણીએ છીએ, ભાણોળમાં ભણીએ છીએ. પણ તમને કહી દઉં છોકરાઓ, ભાણોળમાં અમારા ખરાવડમાંથી જ ખાલી ભણવા અમે ડોક્ટર. એટલે એવું મગજમાં નથી રાખવાનું, પણ મગજમાં એવો આપણો આંકડો ફિક્સ થઈ જવો જોઈએ, સ્ક્રુ ફિક્સ થઈ જવો જોઈએ કે જ્યારે આઠાની પાનો મારીએ ને ત્યારે તરત જ ટાઈટ થઈ જવું. કારણ અમારે ઓર્થોપેડિક માં કેમ સ્ક્રુ પીલતા હોય પ્લેટોના, એવી રીતે તમારા મગજમાં રોજ સ્ક્રુ પીલવો પડશે અને પીલવાનો છે, અને પીલશો ને તો જ તમારા સપનાઓ સાકાર થવાના. એક લક્ષ નક્કી કરો, એક ગોલ નક્કી કરો, અને એક ગોલને નક્કી કરવા માટે આત્મવિશ્વાસ સાથે મહેનત કરો. અને જોઈને મહેનત નહીં કરીએ તો આપણે આજ કરવાનું છે. અહીં કોક આવે સાંભળીએ, ચમડા કાનમાં નાખ્યું, કદાચ કાનમાં હોવું થઈ ગયું, ડાબા કાનમાં નીકળી ગયા, એવું ના થવું જોઈએ. આપણા મગજની અંદર સતત રટણ થવું જોઈએ, રટણ થતું રહેવું જોઈએ કે મારે આ જ કરવું છે, મારે આ જ કરવાનું છે. બીજાઓના જીવનની અંદર મેં લગભગ દેવભૂમિ દ્વારકા જિલ્લાના 48-50 એવા માણસો સાથે મેં સક્સેસફુલ કોઈ પણ ફિલ્ડની અંદર, પછી ભલે એને દાબેલી વેચતો હોય, ખંભાળિયાની અંદર સાહેબ કંઈક દાબેલી વાળો છે, લગભગ એની સાથે હું 1.5 કલાક બેઠેલો, રોજનો દાબેલીને ઘૂઘરાવાળો છે, 25-30 હજાર નું એનું કાઉન્ટર છે રોજનું, દાબેલીને ઘૂઘરાવાળો છે, એક સફળ વ્યક્તિ કે એને પોતાના જીવનની અંદર તન મન ધન થી એક જ કામ કરવું છે, આપણો ધંધો આગળ વધારવો, આપણો બિઝનેસ આગળ વધારવો છે. એવા 50 લોકોની યાદી મેં નક્કી કરી બનાવી, પર્સનલી મળ્યો એની પાસે ગયો. કેમ કે કંઈક ને કંઈક એની સાથે કંઈક શીખવા મળે છે. એવું નથી કે હું ડોક્ટર છું, મારી પાસે આટલી ઓપીડી છે, આટલા પૈસા છે, તો દાબેલી વાળા પાસે કે ગેરેજ વાળા પાસે બેન આપણે શું કામ છે, આપણે શું વળવાનું છે, પણ એની પાસે કંઈક શીખવાનું છે, કંઈક ને કંઈક તમને જાણવા મળશે, જીવનની અંદરથી કંઈક ને કંઈક શીખવા મળશે, અને શીખશું ને તો જ આગળ વધશું. પરિવર્તન કરવું જરૂરી છે. આજે 10 વર્ષ પહેલા મેં સર્જરી શીખી અને આજે સર્જરી એ જ પ્રમાણે હું કરતો રહીશ ને તો મારું લાંબું ના આવે, કારણ કે પરિવર્તન કરવું પડે છે. મારી ટેકનિકમાં પરિવર્તન કરવું પડે છે, મારી સર્જિકલ સ્કિલની અંદર પરિવર્તન કરવું પડે છે. એનો ખાસ બે એક્ઝામ્પલ આપું છું. પહેલું એક્ઝામ્પલ આપું નોકિયાનો. તમે કદાચ તમારા જીવનમાં નોકિયાનો ફોન કોઈ જોયો એવું હોય, છોકરાઓ જોયો છો ને, અત્યારે નોકિયામાં રમકડામાં નોકિયા લખેલું ક્યાંય નથી આવતું, આવે શું કામ,
અંકીને પરિવર્તનને સ્વીકારી લો. તમે પરિવર્તનને ના સ્વીકારો ને તમે ગમે એટલા હોશિયાર હો, તમે ગમે એટલા સક્સેસ હો. પરિવર્તન ભૂલો, માણસોની ડિમાન્ડ ભૂલો, માણસો જે માગે દેવાનું ભૂલો, એટલે તમે ફેંકાઈ જાઓ. એક વાસ્તવિકતા છે, મારે બી સ્વીકારવી પડે, સાહેબને સ્વીકારવી પડે, અને બેઠેલા દરેક વિદ્યાર્થી આ જીવનની અંદર મગજમાં નાખી દેવાની છે કે આ પરિસ્થિતિ થશે તો આવું થવાનું છે. બીજું એક્ઝામ્પલ આપું કે 150 વર્ષ જે કોંગ્રેસનો પક્ષ હતો આજે નથી. શું કામ? કારણ કે એ પણ પરિસ્થિતિને અનુકૂળ થવામાં ને ઘણી ભૂલ કરી. માણસોની ડિમાન્ડ, માણસો શું માંગે છે, માણસોને શું જોઈએ છે, એ પણ ઘણી વાર શું હોય છે કે અસત્યને પણ અસત્ય તરીકે સ્વીકારવું પડે છે. એ ડિમાન્ડ સાથે કે જીવનની અંદર આગળ વધવા માટે પણ એ સત્યને અસત્ય તરીકે સ્વીકારી આગળ વધવું પડે છે. બરાબર છે? તો દરેક વ્યક્તિ આઈ કેન ડુ ઇટ, પછી આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ બેસ્ટ, જોરથી બોલો આઈ એમ ધ બેસ્ટ. હું જ હોશિયાર છું, વધારે હોશિયાર નહીં, હોશિયાર છું, વધારે હોશિયાર નહીં, એડવાન્સ કહેવાય એવા નહીં, આપણે એવું બનવું પણ નથી, પણ હું હોશિયાર છું, આઈ એમ ધ બેસ્ટ. મારા ક્લાસની અંદર, મારા વર્ગની અંદર કે મારા શાળાની અંદર હું છું. પછી ભલે હું ગણિતમાં હોઉં, પછી ભલે હું વીર માંગડાવાળાના નાટકમાં એક પાત્ર અભિનય કરવો હોય તો હોય, કે પછી ને ભલે ને હું કોઈ પણ ફિલ્ડની અંદર હોઉં, પણ હું ફિલ્ડની અંદર મારે બેસ્ટ રહેવું છે, મારે બેસ્ટ તરીકે આગળ વધવું છે, એવું તમારા મગજની અંદર હોવું જોઈએ. પહેલી વસ્તુ આઈ કેન ડુ ઇટ, સેકન્ડ થિંગ, બીજી વસ્તુ આઈ એમ ધ બેસ્ટ, તો ને તો જ આપણે આગળ વધશું. ત્રીજી વસ્તુ આઈ એમ ધ વિનર, હું એક જીત છું, હું જીતવાનો છું, અને હું જ પરીક્ષામાં 100 માંથી 90, 99, 95 કે 94 મારે લેવા છે. બરાબર? એવું તમારા મગજની અંદર એઝ અ વિનર તરીકે જો આગળ વધવું હોય તો તમને એક જુસ્સો આવી જાય, એક જુસ્સા સાથે એવું કે ભાઈ હું જ એક વિજેતા છું. સવારમાં ઉઠીને બ્રશ કરતા હોય ત્યારે આગળ આવવું જોઈએ કે ભાઈ હું છું. ઓલીને તો 90 આવે, મને 91 આવશે, કેમ ના આવે, કેમ સુકામ ના આવે, મને મારામાં શું ભૂલ છે, મારે મારા સાહેબને કેવું પડશે કે મારે આના માટે શું કરવું છે, શરમ રાખ્યા વગર. ને એ શરમ વગર જો મહેનત કરવાની, દિલથી કરવાની, અને મહેનત કરશો ને તો ભગવાન તમને આપવાનો છે 100 એ 100%. એને તો દેવું જ છે, નથી દેવું એવું કોઈ છે જ નહીં, દેવા માટે જ જન્મ આપ્યો છે ભગવાને. ના દેવું તો આપણે નરકમાં ના રાખે, શું કરવાના રાખે, અહીંયા ભગવાને જન્મ દીધો છે તો દેવા માટે જ દીધો છે, કઈ આપવા માટે જ દીધો છે કે ભાઈ મારે દેવું છે, તું કઈ કર તો હું આપું તને. એટલે તમે ચાલુ કરશો તો ભગવાન લત મારીને તમને આગળ વધારવાના, તમારે ના વધવું હોય તો એ મારી ગેરંટી 100 એ 100%. અને કોઈ ના વગાડે તો મને કહેજો, કારણ કે અનુભવ કરે છે. અનુભવ કહું તમને કે ભાણવડની અંદર એક એમ્બ્યુલન્સનું મેં ડોનેશન કરેલું હતું. ક્યારે? હું ગવર્મેન્ટમાં હતો, સરકારી હોસ્પિટલ છે ને ખંભાળિયાની અંદર, ત્યારે કંઈ એટલો બધો પગાર હતો નહીં તે સમય, 8-10 વર્ષ થઈ ગયા. એમ્બ્યુલન્સની કિંમત 4-5 લાખ રૂપિયા હોય, એટલે સરકારી પગાર એટલો બધો ત્યારે નહોતા. ત્યારે કોઈ એક ભાઈ આવીને કહે કે સાહેબ આપણા ગામની અંદર, નગરપાલિકાની અંદર 2 એમ્બ્યુલન્સ છે,
તેમાંથી એ કઈ હાલતી નથી. શું કરવું જોઈએ? કઈ વાંધો નહીં, આપણે જાય લોન ઉપર મેં તો એમ્બ્યુલન્સ આપણે લઈ લઈએ, પછી લોન ના આપતા આપણે વૈયા રાખશું. અને એ પછી મેં 3 એમ્બ્યુલન્સ આપી. વિચાર કરો, આપતા હો બરો તો લેતા હો જાઓ લઈ જાઓ. અને ભગવાને આપવાનું શરૂ કર્યું, આપણે દેવાનું ચાલુ કરીને પછી આપવાનું ચાલુ કરવાનો જ છે. એટલું મગજની અંદર થિંકિંગ સાથે પાવર સાથે આપણે આગળ વધીએ ને તો ભગવાન આપે જ 100%, એમાં કોઈ સવાલ જ નથી. ત્રીજી વસ્તુ, 3 વસ્તુ આપણે કહ્યા, આઈ કેન ડુ ઇટ, આઈ એમ ધ ચોથું, ગોડ ઇઝ ઓલવાઇઝ વિથ મી, ભગવાન હંમેશા આપણી સાથે જ રહે છે. પછી કઈ પણ હોય, હવારે ઉઠીને પ્રાર્થના કરીને આપણા દિવસની શરૂઆત કરવી. તમને 100% પોઝિટિવ થિંકિંગ તમને તાકાત મળશે. આપણે ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખવાની છે. એમાં ટેસ્ટ નથી આવતી કે ટેસ્ટ ટ્યુબ નાખીને SCO2 નાખશો એટલે અંદર ખબર પડશે કે ભાઈ ભગવાન આવ્યા પ્રગટ થયા કે નહીં, જ્વાળા ઉત્પન્ન થઈ કે નહીં. એવી કોઈ જ્યાં જ્વાળા ઉત્પન્ન નથી થવાની, પણ એક શ્રદ્ધાનો વિષય છે. અને એ શ્રદ્ધાના વિષય સાથે આપણે મહેનત કરવાની છે કે ભગવાનની સાથે રહીને મહેનત કરવાની છે. તો જરૂર ને જરૂર આપણા જીવનની અંદર એક સક્સેસફુલ માણસ તરીકે આપણે ઉભરી આવશું. અને છેલ્લી વસ્તુ છે, થાય કે નથી ને, છોકરીઓ થાકી ગઈ એવું લાગે. છેલ્લી વસ્તુ છે, ટુડે ઇઝ માય ન્યુ ડે, આજે મારો દિવસ નવો જ દિવસ છે. આજના દિવસમાં કંઈક નવું કરવું છે. સવારે ઉઠીને પેન લ્યો કે સાંજે ઉઠીને પેન લ્યો, ડાયરી રાખો કે આજમાં શું કરવાનું, આગળ બાર શું કરવું છે. તો કંઈક વિચાર આવશે, એમાંથી કંઈક પ્રેરણા મળશે. સારું પુસ્તક રાખો. આજની તારીખે મારી ઓપીડીની અંદર ભગવદ્ ગીતા હું રાખું છું, ભલે વાંચવાનો ટાઈમ નથી મળતો, ઘણી વાર ના મળતો હોય, આટલા બીજી શેડ્યુલ નહીં છે. કેમ કે એ ભગવદ્ ગીતાની અંદર એક પોઝિટિવ એનર્જી, સારા પુરુષોનું જીવનચરિત્ર, એમાંથી કંઈક શીખી શકીએ. કારણ કે જીવનચરિત્રની અંદર 70-80 વર્ષનું જ આપણે વિવેકાનંદનું જે જીવનચરિત્ર છે, 28 કે 30 વર્ષે આઈ થિંક ઇટ વોઝ એક્સપાયર, બટ 30 વર્ષનું જે જીવનચરિત્ર છે આટલા પાનાની અંદર હોય છે, એના જીવનની બહુ અગત્યની વાતો એક નાનકડા પુસ્તકની અંદર લખેલી હોય છે. અને એની અંદર બહુ તાકાત રહેલી છે. એક પુસ્તક આપણું સારું ઘણું છે, તમે વાંચી ના શકો ને તો તમે એની બાજુમાં રાખજો ભગવદ્ ગીતા, જોજો એની તાકાત, તમારા વિચારોનો થિંકિંગ એનો પાવર બહુ એનર્જિક રહેશે. આજે હું દરેક જે મારા ઓપરેશન કરીને જે જાય છે પેશન્ટને, દરેકને નાનકડી એક ભગવદ્ ગીતા આપું છું, કે જેને કારણે કંઈક ને કંઈક, કારણ કે અમારી જે બ્રાન્ચ ઓર્થોપેડિક એટલે છે ને, કંઈક ને કંઈક કથા આવી રહી કે ભગવાન જેવું થાય ને, એટલે આપણાથી જે બેસ્ટ થાય અને ભગવાન આપણી સાથે રહીએ અને એ માણસને તાકાત રહીએ. કારણ કે તમે આમ જુઓ ને, મોટાભાગના એક્સિડન્ટ થતા હોય ને ઘરના મેઇન માણસના થતા હોય, ઘરની બાયુ ના થાય, બાર જાય થાય, એટલે એનું ઘરનું જે સંસાર છે ને ભાંગી પડતો હોય છે. ગરીબ માણસને જુઓ ને તમે, ખેડૂત આપણો જો મોટાભાગનો વર્ગ છે ને, ખેતી સાથે સંકળાયેલો છે આખો દેવભૂમિ દ્વારકા. અહીંયા કોઈ મોટી ફેક્ટરી નથી, મોટા કોઈ બિઝનેસ નથી. અને ખેડૂતના દીકરા હોય એને ખબર હોય છે કે એક વર ખરાબ જાય ને તો બે વર માન મેળી આવે, અને એક નર્યુ ના બદલે હરગો હાલે નહીં, એક નર્યુ 100%. એટલે ભગવાન આપણે જે મારા પેશન્ટો ઓપરેશન કરીને જે દર્દીઓ મારાથી જાય, સારું મારાથી જે ટ્રાય થાય બેસ્ટમાં બેસ્ટ આપણે કરીને એને આપીએ, પણ એની સાથે ભગવાનનો ભીનો હાથ રહીએ.
એવું પોઝિટિવ થિંકિંગ રહે, એક માનસિક રીતે ભાંગી ન પડે, એક સાયકોલોજીકલ સપોર્ટ રહે, એના માટે હું એ ભાગવત ગીતા આપું છું. ને હું તમને પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું છું, એમ કેટલા દરેક છોકરાઓ નાનકડી એવી ગીતા હોય, મોટી નાની તમને જ્યાં પણ તમારા રૂમની અંદર તમારા બેડની બાજુમાં રાખજો. હું કોઈ ધર્મનો પ્રચાર નથી કરતો, પણ એક ગીતાની અંદર એટલી બધી તાકાત રહેલી છે કે જીવન જીવવાનો સારો ઉપદેશ મળે ને 100% એની પોઝિટિવ એનર્જી તમને આગળ વધે. તો ફરી એક વખત બે હાથ ઊંચા કરીને આપણે પાંચે પાંચ વાક્ય બોલવાના છે. I am the best. I am the best. I can do it. I can do it. I am the best. I am the winner. I am the winner. God is always with me. God is always with me. Today is my new day. આજે પાંચ વાક્યો આપણે મગજમાં ઘંટાઈ જવા જોઈએ. રાતના 12 વાગે ઉઠે ને તો પૂછવું જોઈએ, રાતે 2 વાગે ઉઠે તો આપણા મગજની અંદર યાદ આવવું જોઈએ કે આ વસ્તુ કરવાની છે, તો ને તો જ આપણે આગળ વધશું. આમ તો બહુ બધો ટાઈમ પણ 9 વાગી ગયા છે, કેમ કે મારે ભી ઓપીડી હશે ત્યાં બધો આપણે ટાઈમ પાછો નેક્સ્ટ ટાઈમ સેશન રાખશું. પણ ડોક્ટર સોમાજભાઈ ચેતરિયા જે સર્જરીને કારણે નથી આવેલા એના વિશે થોડુંક કહી દઉં, કેમ કે એ માણસ અમારી સર્જિકલ બ્રાન્ચ હોય ને, સર્જન સર્જરી કરતા આખા દિવસમાં 3-4 સર્જરી ને ઓપીડી જોવો ને તો લગભગ તમને સુવા માટે લગભગ 6 કલાકનો ટાઈમ મેક્સિમમ મળે. એમાં છોકરો વચ્ચે વચ્ચે ક્યારેક કજિયા કરતો હોય એટલે 5 કલાક તમે આમ વ્યવસ્થિત રીતે સુઈ શકો. એ માણસ માઉન્ટ એવરેસ્ટ ચડીને આવ્યા છે. કલ્પના કરો, પોતાને આ ટાઈમમાંથી બીજી કેબિનમાંથી કાઢીને માઉન્ટ એવરેસ્ટ વિશ્વનો સૌથી ઊંચા શિખરને ચડવું એ બહુ જ મોટી વાત છે, અને એને એના માટે કેટલું ડેડિકેશન આપ્યું છે પોતાના શેડ્યુલમાંથી. આજે તમને કહેવાનું હતું પણ સાહેબ સર્જરીમાં છે કે પહોંચીને આવેગા, એક દિવસ જરૂર રાખશું કે જેને કારણે તમને કંઈક ને કંઈક એના જીવનમાંથી શીખવા મળશે, 100% મળશે. ખાસ કરીને જેને સ્પોર્ટ્સમાં આ ટ્રેકિંગમાં ઇન્ટરેસ્ટ છે એને જરૂર ને જરૂર એક વખત સાહેબને સાંભળજો, તમને બહુ જ મજા આવશે. ખાસ કરી શિક્ષકોને ખાસ વિનંતી છે કે એને સાહેબને લાવી વિશેષ રીતે કરશો. બીજું સાહેબે વાત કરી કે અમારા સ્કૂલની અંદર ઝીરો પ્રોફિટ કે ઝીરો બજેટ ખેતી હોય, ઝીરો પ્રોફિટ તમારે સ્કૂલ ચાલે છે, પણ એક પ્રકારનો એક બિઝનેસની દ્રષ્ટિએ જોઈએ તો એક સોશિયલ બિઝનેસ તરીકેનો વર્ડ છે, સોશિયલ બિઝનેસ, કે જે આ રીતે જે સ્ટાફ હોય કર્મચારી હોય એને સાચવતા હોય. કેમ કે જેટલું તમે સ્ટાફને આપો ને, તમારા શિક્ષક ગણ છે ભીમસી ભાઈકીનું ટ્રસ્ટ જેટલું તમને આપશે એટલું તમને મજા આવશે, અને એ મજા આવશે એટલે આનું રિઝલ્ટ સારું આવશે, આ સંસ્થાનું રિઝલ્ટ સારું આવશે. એટલે એક પોઝિટિવિટી છે કે આપણા સ્ટાફને આપણે ફેમિલીની જેમ રાખો, દરેક સ્ટાફને એવું જ લાગવું છે કે આ સ્કૂલ મારી છે, આ સ્કૂલની અંદર કંઈ પણ થવું ના જોઈએ. નાનો જાળવાનું પાંદડું ખોટી રીતે કપાય ને તો જીવ ભરવો જોઈએ, તો જ એ સંસ્થા આગળ આવે, એ સંસ્થાનો પ્રોગ્રેસ થાય, નગર કોઈ દિવસ થાય નહીં. નગર એસઆર કંપનીમાં કેમ ન્યારામાં ચેન્જ કરવી હોય, કારણ કે એના જે કર્મચારીઓ હતા એ રાખી ના શક્યા, તૂટી ગયા, કરપ્ટ થઈ ગયા, આખી સંસ્થા ચેન્જ કરવી. એટલે આ એક પ્રકારનો સોશિયલ બિઝનેસ કહી શકાય. બીજી વસ્તુ કે સાહેબે કીધું કે એકાદો જુઓ બોલો તો બોલી દઈએ. બળો બળો મારું બેહણું, ગુમલી 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 મારું ગામ, હું જાતનો છું જેઠવો,
હલામણ મારું નામ ઘણું બધું સાહિત્ય છે, દુવા છે, છંદ છે, આવડે છે, પણ અત્યારે વધારે પણ ટાઈમ નથી. એક નાનકડી મિમિક્રી તમને કહી દઉં, બધાની તમને મજા આવશે. અંબાદારી બાપુ નું કહ્યું આપ દેરાણી ને જેઠાણી કરે મારા બાપ. દ્વારકાધીશ ને યાદ કરી બોલો બરાબર. બહુ મજા આવી છોકરાઓ, આગળ વધો, તમારા ફેમિલી નો સમાજ નો દોરો વધારો, મા બાપના સપનાઓ પૂર્ણ કરો એવી મારા તરફથી 10મા અને 12મા જે વિદ્યાર્થીઓ છે એની ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ. ભગવાનને પણ આપણે પ્રાર્થના કરીએ કે ડોક્ટરો ઇન્જિનિયરો આગળ વધે અને અમારા ભાવડની ભૂમિને, આપણે કહેવાય કે તમારા ભાષા વિધ માંગાવાળાની ભૂમિને આગળ વધે એના માટે આપણે જઈએ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. સેવા પ્રત્યેની લાગણી છે એમાં ભગવાન ખૂબ શક્તિ આપે તો લાગણું થી વર્ષા થી એમને ભેજી દે. તમારો અમૂલ્ય અને કિંમતી સમય કાઢી એટલે તમે જે બાળકો માટે આવ્યા છો એ માટે ખરેખર અમે આભારી છીએ. મળવા જેવી માંગણીની શૃંખલામાં અમે જુદા જુદા ક્ષેત્રના તજજ્ઞશ્રીઓ હોય આવે અને બાળકો સમક્ષ એમાં એમના અભિપ્રાયો એમના વિચારો રજૂ કરે અને બાળકોને એમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે એક પણ વિચાર જો એના મગજમાં આવી જાય અને બાળક પકડી લે, તમે જે 4 સૂત્રો 5 સૂત્રો આપ્યા છે બાળકો માટે એ અદ્ભુત છે. વિઝ્યુલાઇઝ કેન બી એક્યુલાઇઝ. તમે જેવું આ 5 સૂત્રોને વારંવાર વિઝ્યુલાઇઝ કરો તમારા જીવનમાં તો ડેફિનેટલી, અને સરે એમ કીધું કે નાનકડા પરિવારમાંથી આમ ગરીબ ફેમિલીમાંથી નાનકડા ખેડૂતના પુત્ર હતા અને એમાંથી આજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના પ્રણેતા પત્ર બની ગયા છે, ત્યારે આપણા માટે ભાવર માટે આ ગૌરવની બાબત છે કે આપણા જ વિસ્તારના આવડા શ્રેષ્ઠ ડોક્ટર તરીકે ખંગાળિયામાં બિરાજમાન છે. એક વાત કહેતા ભૂલી ગયો કે જ્યારે હું MBBS ની અંદર ભણતો ને ત્યારે ભણવાના પૈસા નહોતા. તમે કદાચ સિટીમાં જાઓ તો રોક કોન્સર્ટ થતા હોય, ઓલા બોલિવૂડના સ્ટાર આવે, આવા ઉલી ગાતા હોય, ટૂંકમાં આપણે કેમ ભજન કીર્તન કરતા હોય ત્યાં ગાતા હોય, એની 15 રૂપિયાની ટિકિટ હું 20માં વેચતો. ત્યાં લગભગ 1 વર્ષ દી સુધી ટિકિટ વેચી અને ખાવા પીવાના પૈસા થઈ જાય, વાપરવાના થઈ જાય અને મોબાઈલ લેવાનું થઈ જાય. એટલે જે તે સમયે MBBSમાં હું જયારે ભણતો ત્યારની વાત કરું છું કે ટિકિટ વેચતા એટલે એમાંય પણ આપણે શરમાવવાનું નથી. આજે આ ક્ષેત્ર સુધી પહોંચ્યા અને એમના વિચારો જે આપણા બાળકો સમક્ષ મૂક્યા એ માટે સંસ્થા આભારી છે સર.
અને જ્યારે પણ આપણે અનુકૂળ ટાઈમ મળે ત્યારે બાળકો સમક્ષ કંઈક ને કંઈક નવું મળે બાળકોના વિરત એ માટે અને વિશેષ એ પણ આપણે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જ્યારે વીર માંગળાવાળું નાટક હતું ત્યારે આપણે શોધ કર્યું જે છાત્રાલયમાં ભણે છે તો એમના તરફથી પાંચ દીકરીઓ છે એમને દત્તક લીધી છે સ્પોન્સર કરી છે માટે જોરદાર આપણે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ એમાં ડોક્ટર ખુશીદાબેન છે એમના તરફથી એક દીકરી અને ચાર દીકરી સાહેબ તરફથી તો આ તકે વિદ્યાદાન છે એ સૌથી શ્રેષ્ઠ દાન છે કારણ કે તમે જેમ આજે ભણાવ્યા છે એમ મને પણ રાજ ઠકરાળભાઈ અમેરિકાના છે એમને મારી સ્પોન્સરશિપ લઈ અને મને ભણાવેલો મારી ફાધરની પરિસ્થિતિ એવી નથી આજે હું પીએચડી ડોક્ટર છું રાઈટ તો કહેવાનો મતલબ એમ છે કે આજે આપણે ક્યાંક ને ક્યાંક ભણાવીએ તો આજે ઈ ક્ષેત્ર છે ડેફિનેટલી એ શિક્ષણ ક્ષેત્રે બીજાને આગળ વધાવશે માત્ર શિક્ષણ જ એક એવી વસ્તુ છે કે જેના દ્વારા તમે અને તમારા પરિવારનો ઉદ્ધાર કરી શકો છો આપણે મહાદેવને યાદ કરીએ કે એમના સાનિધ્યમાં પ્રાર્થના કરીએ કે ભગવાન ખૂબ શક્તિ આપે રકુમ સાહેબને અને અવિરત એમનું જે સેવા કાર્ય છે જે મેડિકલ ક્ષેત્રે કાર્ય છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને એમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અર્પે એ મહાદેવને યાદ કરી આપણે આ મળવા જેવા માનવીનો કાર્યક્રમ આજે પૂર્ણ જાહેર કરીએ ચલો વંદે દેવ ઉમાપતિ સુર ગુરુ વંદે તારણા વંદે